नमस्ते बाळ मित्रों, आपणे आजे धोरण 1 ने सामान्य ज्ञानमां जे आगळना विडियोमां जोई गया आपे पाणीना प्राप्ति स्थानो अहींया जोईए पाणीना उपयोगो। हवे शुं आवे छे? पाणी बचावो। तो दरेक प्राणी अने वनस्पतिने पाणीनी जरूर छे। पाणी अमूल्य संपत्ति छे। भविष्य माटे आपणे पाणीनुं दरेक टीपुं बचावा प्रयत्न करवो जोईए। तो अहींया जुओ शुं छे, यश फूल छोड़ने पाणी पावा झारीनो उपयोग करे छे, एटले पाणी प्रमाणमां जो एने मळशे એટલે શું આવશે, અહીંયા પ્રાણી વેસ્ટ કરતો નથી, બગાડતો નથી, એટલે એમાં રાઈટ કરેલું છે। પછી ખુશી શાકભાજી ધોવા વાટકાનો ઉપયોગ કરે છે, ડાયરેક્ટ નળ ખોલી અને જેમ તેમ પાણીનો ઉપયોગ કરતી નથી, એટલે એમાં શું આવશે, સારી ટેવ છે, એટલે સાચું આવશે। એના પછી ધરતી બ્રશ કરવા નળ ચાલુ રાખે છે। હવે અહીંયા પાણીનો દુરુપયોગ થશે, નળ ચાલુ રાખી દેશે, પોતે બ્રશ કરશે એટલે પાણી તો વહેતું જશે, એટલે એમાં ચોકડી કે આ સારું કામ નથી। એના પછી સાગર તેના ઘરની છત પરની ટાંકી ઉભરાય છે ત્યારે મિત્ર સાથે રમે છે। હવે અહીંયા મિત્ર સાથે રમાય કે પેલું પાણી ઢોળાય છે એને, તો અહીંયા પણ શું આવશે, ખોટું આવશે। પછી ખુશી તેના કપડાં ધોવા ડોલનો ઉપયોગ કરે છે, ડોલનો ઉપયોગ કરે એટલે પાણી વેસ્ટ જતું નથી, એટલે અહીંયા રાઈટ। યશ નાવા માટે સાવર એટલે કે ફુવારાનો ઉપયોગ કરે છે, તો શેનો ઉપયોગ કરાય, ડોલ ભરીને પાણી નવાય, પાણીથી નવાય, એવી રીતે આ પાણી બધું વેસ્ટ જાય છે, એટલે અહીંયા ચોકડી। પછી સાગર નાવા માટે ડોલનો ઉપયોગ કરે છે, તો આમ આ શું થયું, પાણીનો ઉપયોગ દુરુપયોગ થતો નથી, એટલે અહીંયા શું આવશે, રાઈટ। ધરતી સંડાસ વારંવાર પાણીથી સાફ કરે છે, એટલે ખોટું, વારંવાર પાણી ફ્લસ કરાય નહીં। પછી ખુશી આખા દિવસમાં 2 વાર ચહેરો ધોવે છે, એટલે એ સાચું, 2 વાર ચહેરો ધોવે એટલે પાણીનો એવડો દુરુપયોગ થાય નહીં। સાગર ચાલુ નળને તરત જ બંધ કરી દે છે, એ પણ સારું થયું। એના પછી ધરતી ઘરની છતમાંથી ટપકતા પાણીની જાણ તેના માતા પિતાને કરતી નથી, તો આ શું થયું, પાણી બધું વેસ્ટ જાય છે, એટલે અહીંયા ચોકડી આવશે, માતા પિતાને જાણ કરી હતી તો પાણી વેસ્ટ જાત નહીં। એના પછી યશ પાણીની બોટલ ભરતી વખતે પાણી ઢોળાવા દે છે, તો આ પણ પાણીનો દુરુપયોગ થયો, અહીંયા પણ ચોકડી આવશે। હવે તમને અહીંયા કીધું છે, અહીં 4 બાળકો છે, કયા, ધરતી, ખુશી, યશ અને સાગર, તેઓ વિવિધ હેતુ માટે પાણીનો ઉપયોગ કરે છે, તેઓની પાણીની બચતના આધારે રાઈટ કે ખોટા આપવામાં આવેલ છે। હવે અહીંયા તમે જોયું, પાણીની બચત કરે છે ત્યાં રાઈટ અને પાણીની બચત કરતા નથી ત્યાં ચોકડી। હવે અહીંયા શું કીધું છે, ચોરસમાં રાઈટ હોય એના કેટલા ગુણ આપવાના છે, 2, અને ચોકડી હોય એને 0। તો પાછળ આપેલા ગુણ પત્રકમાં તેમના ગુણ ઉમેરો અને નીચે આપેલામાં કયું બાળક સૌથી વધુ ગુણ મેળવે છે તે શોધો, તો એ આપણે શોધવાનું છે। હવે અહીંયા શું કીધું છે, જુઓ યશનું એવી રીતે ધરતી, સાગર અને ખુશી એનું અહીંયા કને પ્રમાણપત્ર કરવાનું છે, તો યશ છે, તો યશ આપણે અહીંયા શોધશું, યશ એક વખત રાઈટ છે એટલે એને આપણે 2 ગુણ આપશું। પછી જુઓ અહીંયા ચોકડી છે એટલે એનો કયો ગુણ આવશે, 0 આવશે, તો અહીંયા આપણે 0 કરશું। એના પછી હજી પણ યશ હશે, એરો, અહીંયા પણ ચોકડી છે એટલે અહીંયા 0 કરશું, એટલે કુલ ગુણ કેટલા થશે એના, 2। એના પછી ધરતી છે, તો અહીંયા જુઓ ધરતી ચોકડી છે તો 0, એના પછી અહીંયા પણ ચોકડી છે, આ બાજુ અહીંયા પણ ચોકડી છે એટલે ધરતીને કોઈ માર્ક મળશે નહીં, એટલે બધા 0 જ આવશે અને કુલ ગુણ પણ 0। પછી સાગર છે, તો સાગરને જુઓ અહીંયા ચોકડી છે એનો શું આવશે, 0 માર્ક આવશે, અહીંયા 0, એના પછી અહીંયા સાગર રાઈટ છે એટલે રાઈટના કેટલા આપવાના છે, 2 ગુણ આપવાના છે, એટલે અહીંયા 2 આપશું। એના પછી અહીંયા પણ સાગરનું રાઈટ છે એટલે એને પણ 2 ગુણ, એટલે અહીંયા ટોટલ કેટલા થશે, 4। એના પછી છે ખુશી, તો અહીંયા ખુશીનું જોશું, ખુશી અહીંયા એક વખત રાઈટ, પછી અહીંયા પણ રાઈટ એટલે અહીંયા 2 અને 2, પછી અહીંયા પણ રાઈટ છે એટલે અહીંયા પણ 2 ગુણ મેળવશું, એટલે ટોટલ કેટલો થશે, 1, 2, 3, 4, 5 અને 6, તો અહીંયા 6 લખશું। એના પછી અહીંયા તમને ખાલી જગ્યા કીધી છે કે ખાલી જગ્યા સૌથી ગુણ મેળવ્યા છે, હવે આ કુલ ગુણ છે એમાં જોવાનું છે સૌથી ગુણ વધારે કોણ મેળવ્યા છે, તો આ ખુશીના સૌથી વધારે ગુણ છે, તો અહીંયા લખશું આપણે ખુશી સૌથી ગુણ મેળવ્યા છે, તેથી ખુશી બધામાં કાળજીપૂર્વક પાણીની બચત કરે છે, તો આટલું